નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયના પ્રકરણ નંબર પંદર ઘન આકારોનું પ્રત્યક્ષીકરણના સ્વાધ્યાય પંદર પોઈન્ટ ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના ગણિત વિષયના બધા જ પ્રકરણના તમામ સ્વાધ્યાયના સોલ્યુશન મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાતના ગણિત વિષયના પ્રકરણ નંબર પંદર ઘન આકારોનું પ્રત્યક્ષીકરણના સ્વાધ્યાય પંદર પોઈન્ટ ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન હવે પ્રશ્ન નંબર એકમાં આપણને કહ્યું છે કે નીચેની ઘન વસ્તુઓને તમે જો ઊભી અથવા તો આડી કાપો તો આપણને કયો આડછેદ મળશે એટલે કે જે આડછેદ મળે છે તેનો આકાર કેવો હોય તે આપણે અહીંયા લખવાનો છે તો આપણે કોષ્ટક સ્વરૂપે લખીશું જુઓ તો એમાં સર્વપ્રથમ આપણને ઘન એટલે કે જે આકાર છે ને તે ઈંટનો આપવામાં આવેલો છે હવે ઈંટને જો આપણે ઊભી કાપીએ એટલે કે ઊભો છેદ કરીએ ને તો એનો છેદ જે હશે એનો આકાર લંબચોરસ મળશે અને જો આડો છેદ કરીએ ને તો એનો આકાર પણ આપણને લંબચોરસ મળશે એવી રીતે ગોળ સફરજન છે હવે ગોળ સફરજનને જો આપણે ઊભું કાપીએ ને તો પણ એનો આડછેદ વર્તુળ મળશે અને આડું કાપીએ તો પણ એનો આડછેદ તો વર્તુળ જ રહેશે ત્યાર પછી રમવાનો પાસો છે હવે પાસાને આપણે ઊભો કાપીએ તો એનો આડછેદ ચોરસ મળશે અને આડો કાપીએ તો પણ એનો આડછેદ ચોરસ જ મળશે ત્યાર પછી વર્તુળ આકાર નળી એટલે કે આપણે પાણી છાંટવા માટેની જે નોઝર હોય છે તેમાં જો એ નોઝરને એટલે કે એ જે નળાકાર વર્તુળાકાર નળી છે એને જો આપણે ઊભી કાપીએ તો એનો છેદ આપણને ઊભો જે છે ઊભી કાપીએ તો એનો આડછેદ આપણને લંબ ચોરસ મળશે અને જો આડો છેદ એનો કાપીએ તો એ વર્તુળ મળશે ત્યાર પછી આઈસ્ક્રીમ કોન હવે એને જો આપણે ઊભો કાપીએ તો ત્રિકોણ મળશે અને આડો કાપીએ તો વર્તુળ મળશે એટલે કે ઊભો અને આડો એમ બંને કાપતા એના જે આડછેદ છે તેના આકાર અલગ અલગ મળશે દોસ્તો ફરી મળીશું આપણે સ્વાધ્યાય પંદર પોઈન્ટ ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના ગણિત વિષયના બધા જ પ્રકરણના તમામ સ્વાધ્યાયના સોલ્યુશન મૂકવામાં આવેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કમેન્ટ આપવાનું ભૂલશો નહીં